આજે સાવરકુંડલા તાલુકાના ઝીરા ગામે સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું. 1.25 કરોડ કરતા પણ વધારે રકમ સરકાર દ્વારા મંજૂર કરી આજુબાજુના 11 ગામના લોકોને આરોગ્યની સુવિધા મળી શકે એ પ્રકારની જે રીતે સરકારનો અભિગમ છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સેવાળાના માનવીને આરોગ્યની પૂરેપૂરી સુવિધા મળી શકે એ પ્રકારનું આરોગ્ય કેન્દ્ર જ્યારે ઝીરા ગામે બન્યું છે, ત્યારે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા લોકપ્રાધિકારના સાંસદ આદરણીય ભરતભાઈ, આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ તેમજ ઝીરા ગામની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી અને આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ વિશેષ અભિનંદન ઝીરા ગામને એ માટે પણ આપું છું કે ઝીરા ગામના લોકો દ્વારા આ ગામની અંદર 5000 કરતા પણ વધારે વૃક્ષોનું વાવતર જે કરવામાં આવ્યું છે, જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબની અપીલ છે કે દરેક લોકોએ વૃક્ષો વાવવા જોઈએ, એ અપીલને માન રાખીને આ ગામના લોકોએ વૃક્ષારોપણ પણ કાર્યક્રમ કરવામાં આવ્યો. આજે ઝીરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જે લોકાર્પણ વિધિ હતી એમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો અનેક જગ્યાએ તમે જોયા હોય, પણ આ ગામની અંદર વિશેષ સુવિધા છે. આની અંદર એસી રૂમ છે, કોઈ પણ ફિલ્ટર પાણીની સુવિધા છે, ડૉક્ટરની ટીમ છે, તમામ પ્રકારની સુવિધા છે. એટલે જે અમે ઇલેક્શન વખતે કહેતા હતા તમને કે છેવાડાના માનવી સુધી અમારે સેવા પહોંચાડવાની છે, તે તમે અહીંયા જોઈ રહ્યા છો. અને છેલ્લા 20 દિવસથી હું દિલ્હીની અંદર રહેતો, મેં જે વાતો સાંભળી હતી જ્યાં મોહલ્લા ક્લિનની, એવું કંઈ મેં 20 દિવસની અંદર જોવામાં નથી આવ્યું. અને અહીંયા કોઈ પણ ગામની અંદર જાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, આ મારા ખ્યાલ પ્રમાણે 11 ગામની અંદર લાભ મળશે અને 1.25 કરોડના ખર્ચે થશે. તેમજ આજુબાજુના દાતાનો પણ આમાં સહયોગ મળે છે. 1.25 કરોડ સરકારે આપ્યા છે અને દાતા મળીને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વ્યવસ્થિત રીતે ચલાવશે અને જે સરકારની જરૂર છે એ તમામ સરકારની અમે પૂરી પાડશું. ઝીરા ગામે ખૂબ અગત્યનો કાર્યક્રમ કહી શકાય, ગામના વિકાસ માટેનો કાર્યક્રમ હતો. 1.25 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 5000 જેટલા વૃક્ષો વાવવા માટેનો આ કાર્યક્રમ હતો. અને ગામના લોકોને, સુરતના વતન પ્રેમીઓને 3 અપીલ કરી છે. પહેલી અપીલ, પ્રકૃતિને બચાવવા માટે વૃક્ષોનું વાવેતર કરવું. બીજી, માનવ જાતને સુરક્ષિત કરવા માટે પ્રાકૃતિક ખેતી માટે આહ્વાન કર્યું છે. અને ત્રીજું, પાણીનું ટીપે ટીપું બચાવી અને ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવા માટેની મેં 3 અપીલ ગ્રામજનોને કરી છે. મને આનંદ છે કે ગામના લોકોએ આ વાતને સ્વીકારી છે, સુરતના વતન પ્રેમીઓએ આ વાતને સ્વીકારી વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ કરી દીધો છે. જે પ્રકારે પ્રાકૃતિક ખેતીની વાત હતી, જે દાતા છે, આયોજક છે, એમના ભાઈએ જ પ્રાકૃતિક ખેતીની ગામની અંદર શરૂઆત કરી છે અને પોતાના પ્રાકૃતિક ખેતી કરતા ખેતરની અંદર આવવા માટેનું આમંત્રણ આપ્યું છે. જ્યાં સુધી પાણીની વાત છે ત્યાં સુધી આ જ ગામના દાતાએ 50 વીઘાની અંદર દિવાળી, આવતી દિવાળીએ નવું એક તળાવ કરવા માટેની આહ્વાનને ઝીલી અને દિવાળી ઉપર જ, દિવાળી પછી 5મ, 6મ, 7મની અંદર એનું મુહૂર્ત કરવા માટેની તારીખ પણ આપી છે. અને જે પ્રકારે 3 વસ્તુઓ, કુદરતી વસ્તુઓને બચાવવા માટે ઝીરા ગામે અપીલ ઝીલી છે, હું એમ માનું છું કે આખા અમરેલી જિલ્લા નહીં, આખા ગુજરાતે આને અનુકરણ કરવા માટે પ્રેરણા લેવા જેવી બાબત છે.